સરકારી પુસ્તકાલયમાં પાણી પ્રશ્ન અંગે વાચકો પરેશાન થયા. આ અંગે મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે. સમાચાર ભાવનગરથી સામે આવ્યા છે. ભાવનગર સરકારી પુસ્તકાલયમાં બહોળી સંખ્યામાં વાચકો પરીક્ષાની તૈયારી તેમજ વાંચન કરવા માટે આવતા હોય છે, ત્યારે મહાનગરપાલિકાની દેખરેખમાં આવતું આ પાણી સરકારી પુસ્તકાલયમાં પાણી અંગે પ્રશ્નથી વાચકો ત્રાહિમામ થઈ ગયા છે. આવી કાળજાળ ઉનાળાની ગરમીમાં વાચકોને માટે મુકાયેલા કુલરમાં પાણી નથી હોતું. આ અંગે દ્રશ્યો પણ સામે આવ્યા છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો તો પાણી હોય તો ગટરની ભેળસેળ વાળું પાણી હોય છે તેવું જોવા મળે છે. આ ઉપરાંત જો પાણીનો જગ લખવામાં આવે તો એ પણ સવારની જગ્યાએ સાંજે આવે છે, જેથી વાચકોને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડે છે. આથી તમામ વાચકો દ્વારા ભાવનગર મહાનગરપાલિકા ખાતે રજૂઆત જે છે તે કરવામાં આવે છે, તો પાલિકા આ બાબતે ધ્યાન લે તેવી માંગ પણ ઉઠવા પામે છે. તો સમાચાર ભાવનગરથી સામે આવ્યા છે. ભાવનગરમાં જે સરકારી પુસ્તકાલય છે ત્યાં બહોળી સંખ્યામાં વાચકો પરીક્ષાની તૈયારી માટે આવતા હોય છે, વાંચન કરવા માટે આવતા હોય છે, ત્યારે મહાનગરપાલિકાની દેખરેખમાં આવતું આ જે પાણી છે તે પુસ્તકાલયમાં પાણી અંગેના પ્રશ્નોથી વાચકો ખૂબ હાલાકી વેઠી રહ્યા છે. આવી કાળજાળ ગરમીમાં વાચકો માટે મુકાયેલા જે કુલર છે તેમાં પાણી નથી હોતું, અને પાણી હોય તો ભેળસેળ વાળું હોય છે, ગટરની ભેળસેળ વાળું આ પાણી છે તો પીવામાં પણ તકલીફ પડે છે. આ ઉપરાંત જો પાણીનો જગ લખવામાં આવે તો એ સવારની જગ્યાએ સાંજે આવે છે, જેથી વાચકોએ ખૂબ જ હાલાકી વેઠવી પડે છે. આથી આ તમામ વાચકો દ્વારા ભાવનગર મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી છે, પાલિકા અંગે ધ્યાન દોરે તેવી માંગ ઉઠવા પામી છે. મારું નામ વિનોદ બારૈયા છે અને હું જિલ્લા પુસ્તકાલય ભાવનગરમાં અમે વાંચક વિદ્યાર્થી બધા વાંચવા આવીએ છીએ ઘણા સમયથી. બરોબર, અમારે પ્રશ્ન એ છે કે એક શૌચાલયનો પ્લસ બીજો પાણીનો પ્રશ્ન છે કે છેલ્લા 6 મહિનાથી આવું વારંવાર થયા કરે છે કે 15 દિવસે પાણી સારું આવે, 15 દિવસ 7 દિવસ કે એવું હોય છે ખરાબ આવે. બરોબર, તો આની પહેલાં અમે રજૂઆત કરેલી છે પણ સોલ્યુશન થઈ ગયેલું છે, પછી વારંવાર પાછો એનો એ પ્રશ્ન આવે તો આનો નિવેડો થાય તો આ 1000 જેવા વિદ્યાર્થી વાંચવા આવે છે તો એનું કાંઈક બધાને ફળદ્રુપ થાય અને બધા વાંચક વિદ્યાર્થીને હેરાન કરે છે. ન અત્યારે પાણી કેવું ક્યારે આવે છે ને નથી આવતું? શું પાણી તો આવે છે, બરાબર પાણી તો આવે છે અમારે, પણ ખરાબ આવે છે. તો બહારથી જગ મંગાવવા એવું કઈ છે? બહારથી જગ મંગાવવા પડે એવું કઈ? બહારથી જગ મંગાવવા ક્યારે જગ ક્યારે આવે છે? એમાં એવું છે કે આ લોકો અહીંયા અમે પૂછવા જઈએ તો એમ કે છે કે ભાઈ સવારે અમે કહી દઈએ પણ સવારે કઈ જગ આવતા નથી, 5 વાગે જગ આવે તો એનો કઈ પ્રશ્ન નથી.